મહીસાગર અને ગળતી નદીના સંગમ પર આવેલ આ છે પૌરાણિક ગળતેશ્વર મહાદેવ મંદિર, જેનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે। બારમી સદીમાં આ મંદિર બાંધવામાં આવ્યું હતું। મહીસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આવેલ છે આ ભવ્ય મંદિરની ચારે બાજુ શિવપુરાણ અને સ્કંદ પુરાણની શિલાઓમાં મૂર્તિ કોતરણી કરવામાં આવેલ છે। લાલ પથ્થરથી બનેલ આ મંદિર દૂરથી જ આકર્ષણનું કેન્દ્ર બને છે। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અહીં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ગણદેશ્વરના દર્શને ઉમટી રહ્યા છે, કારણ કે અહીં પ્રકૃતિના સાનિધ્યમાં બિરાજમાન ગળતેશ્વર મહાદેવની મહિમા જ કંઈક અલગ છે। બારમી સદીનું મંદિર છે। અહીંયા ચંદ્રહાસ રાજા થઈ ગયો। એ ચંદ્રહાસ રાજાએ એ મંદિર બનાવેલું છે અને ગાલવ ઋષિ અહીંયા 10,000 વર્ષ તપસ્યા કરી હતી ત્યારે ભગવાને એમને શિવલિંગના રૂપમાં દર્શન આપ્યા હતા અને ચંદ્રહાસ રાજા એમનો શિષ્ય હતો એટલે એણે આ મંદિરની કલ્પના કરી અને કાલ્પનિક મંદિર બનાવેલું છે। ઇતિહાસ પર નજર કરીએ તો આ મંદિરને લઈ ઘણી દંતકથાઓ છે। એક દંતકથા પ્રમાણે આ જગ્યાએ કુંતલપુર દેશ હતો, જ્યાં રાજા ચંદ્રહાસ રાજ કરતો હતો, પણ તેના વજીર અને તેની પુત્રીએ રાજપાઠ લઈ લેવાના કાવતરાના ભાગરૂપે ચંદ્રહાસને મંદિરના નજીકના ભાગે આવેલ સૂર્યકુંડમાં ધક્કો મારી દીધો હતો અને રાજા પાતાળમાં પહોંચી ગયા હતા, જ્યાં તેના હાથમાં શાલીગ્રામ પથ્થર આવતા તે પુનઃ ઉપર આવી ગયા હતા અને 10,000 વર્ષથી મહીસાગર અને ગળતી નદીના સંગમે તપ કરતા ગાલવ ઋષિને જોયા હતા, જે ઋષિને શાલીગ્રામ બતાવતા રાજાને ઋષિએ કહ્યું હતું, આ શાલીગ્રામ મોઢામાં મૂકી તે જે વિચારીશ તે સત્ય થશે। ત્યારે રાજા ચંદ્રહાસે ગુરુ ગાલવને તડકામાં તપ કરતા જોઈ તેમના માટે મંદિરની કલ્પના કરી અને શાલીગ્રામ મોઢામાં મૂકતા આ ભવ્ય મંદિર બની ગયું હતું। એવું કહેવાય છે કે ભગવાન શિવ શિવલિંગ રૂપે દર્શન આપી અહીં જ સ્થાપિત થયા હતા। ત્યારથી ભગવાન સાક્ષાત ગળતેશ્વર મહાદેવ ભક્તોને દર્શન આપી તેમની મનોકામના પૂર્ણ કરે છે। આ શિવાલય પુરાતત્વ ખાતાના અંડરમાં છે, પુરાતત્વ ખાતાના અંડરમાં છે એટલે એમના મત પ્રમાણે આ 12મી સદીનું મંદિર કહેવાય છે, મહાદેવ કહેવાય છે। પણ અહીંયા શું છે કે એક ગળતીને મહીસાગરનો સંગમ થાય છે અને એ સ્થાન ઉપર શું છે કે આ ગળતેશ્વર મહાદેવ આવેલું છે એટલે અહીંયા શું છે કે આ ગળતેશ્વર મહાદેવનું શું છે કે બહુ મહાત્મ્ય છે। ડાકોરથી 10 કિલોમીટર દૂર આ ગળતેશ્વર મહાદેવ આવેલું છે। દર હવે અહીંયા શું છે કે કોઈ પણ માન તમારે મનની જે કંઈ તમે બાધાઓ રાખો તો શું છે કે પૂરી પૂર્ણ થાય છે। જો કે એક દંતકથા પ્રમાણે આ સંગમ સ્થાને જ્યારે ઋષિ ગાલવે 10,000 વર્ષ સુધી તપસ્યા કરી ત્યારે ભગવાન શિવે શિવલિંગ રૂપે પ્રગટ થઈને દર્શન આપ્યા હતા અને રાત્રિમાં ભગવાન શિવે જાતે આ મંદિર બનાવવાનું શરૂ કર્યું હતું। જો કે વહેલી સવારે એક મહિલા ઉઠી જતા તેમજ એક જ રાતમાં મંદિર બની ગયું હોવાનું જાણતા તે આશ્ચર્યચકિત થઈને બૂમો પાડવા લાગી। બધા ગ્રામજનો દોડી આવતા ભગવાન અદૃશ્ય થઈ ગયા હતા અને મંદિરના ઘુમટનું કામ બાકી રહી ગયું હતું, જે આજે પણ બાકી જોવા મળે છે। ગળતેશ્વર મહાદેવમાં બહુ આ પ્રખ્યાત છે મંદિર, શ્રાવણ મહિનામાં બધા ઘણા લોકો અહીં આવે છે। આ નદી જે મહી નદી છે એ આગળ સાગરના મળે છે એટલે એનું નામ મહીસાગર નદી પડ્યું છે। એ બધું આમાં મહિમા બહુ છે આ મંદિરનો એમ। અમે દર વખતે શ્રાવણ મહિનામાં અહીં ગળતેશ્વર મહાદેવમાં દર્શન કરવા આવીએ છીએ અને જોડે મહીસાગર નદી છે ત્યાં નાહવા આવીએ છીએ તો અહીં અમને નાહવાની મજા પડે છે અને અહીંયા દર્શન કરીને અમને આમ ખૂબ સરસ આનંદ થાય છે। એવું કહેવાય છે કે અહીં જે કોઈ ભક્ત સાચી આસ્થા સાથે ગળતેશ્વર મહાદેવ પાસે કોઈ મન્નત માને છે તો તેમની મન્નત પૂર્ણ થાય છે। શ્રાવણ માસમાં અહીં હજારોની સંખ્યામાં લોકો ઉમટે છે અને ભગવાન ગળતેશ્વરના દર્શન કરી ખુદને ધન્ય માને છે। સંદીપ રાજપૂત, VTV ન્યૂઝ, ગળતેશ્વર।